ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને અરે વાહ બધા બહુ ખુશ ખુશ લાગો છો સરસ તો મિત્રો આપણે ભણવાની શરૂઆત કરીએ બરાબર ને આપણે બાળ નરેન્દ્ર પાથ ભણતા હતા બરાબર આપણે પાથનો થોડો અભ્યાસ કર્યો આ પાથમાં આપણે નરેન્દ્ર અને તારકના દાદાની વાતોને સાંભળી હવે આપણે આગળના પાતનો અભ્યાસ કરી તો તમે બધા પાત સમજવા માટે તૈયાર છો ને ઓકે તો ચાલો દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન આપશે તો ચાલો આપણે આ પાતને સમજીએ પાઠ અગિયાર બાળ નરેન્દ્ર જેના લેખક છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે દાદાજી મંદિરે જાય છે એટલે તરત જ નરેન્દ્ર ફરી ઝાડ ઉપર ચડી જાય છે પરંતુ તારક ઝાડ ઉપર ચડતા મૂંઝાય છે તારક કહે છે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે નરેન્દ્ર કહે હા એમાં શું વાંધો છે તારકને નવાઈ લાગે છે કે દાદાજી ના કહી ગયા છતાં પણ નરેન્દ્ર ઝાડ ઉપર ચડે છે તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તને રાક્ષસની પણ બીક નથી નરેન્દ્ર કહે અરે તારક દાદાજી તો આપણી ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે જુઓ મિત્રો નરેન્દ્રને તો રાક્ષસનો પણ ડર નથી કેમ કારણ કે તે નીડર છે અને તે સમજદાર પણ છે એટલે તે કહે છે કે જળ ઉપર કંઈ રાક્ષસ રહેતો હશે દાદાજી તો આપણને ડરાવવા માટે કહેતા હતા નરેન્દ્ર ઝળ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે થોડી વારે તારક પણ થડ પકડીને જળ પર ચડી હિંચકા ખાય છે અને બે મિત્રો ગાય છે તો જુઓ મિત્રો તારક અને નરેન્દ્ર શું ગાય છે ચલો આપણે પણ ગાઈએ તમે પણ મારી સાથે ગાજો બરાબર અમે ન ડરીએ કોઈ આફતથી વન વૃક્ષોમાં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે બાળક શું કહે છે કે અમે કોઈ પણ આફતથી ડરીએ નથી અમે તો વૃક્ષોમાં રહીએ છીએ રંગબેરંગી ફૂલો થઈને દાળ દાળ પર ઝૂલીએ રે એટલે કે બાળક પોતાને ફૂલોની સાથે સરખાવે છે અમે ફૂલો બનીને દાળ દાળ પર ઝૂલીએ છીએ નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતું છે એનીમાં ભુવનેશ્વરી દેવી તેના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે તો નરેન્દ્રની માતાનું નામ શું છે હમ ભુનેશ્વરી દેવી અને પિતાનું નામ બાબુ વેરી ગુડ મિત્રો તમે જો રામાયણ જોયું હોય તો તમને હનુમાનજીના પરાક્રમો તો ખબર જ હશે બરાબર ને માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા નરેન્દ્ર કહે છે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા માતાએ કહ્યું હા બેટા હનુમાનજી વાયુપુત્રો હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા નરેન્દ્ર માતાને સવાલ કરે છે કે હનુમાનજી ઉડી શકતા હતા તો તેની માતા કહે છે કે હા ઉડી શકતા હતા કેમ કારણ કે તેના પિતા હતા વાયુદેવ હનુમાનજી વાયુદેવના પુત્ર હતા વાયુ એટલે ખબર ને હા પવન પવન પુત્ર હનુમાન એટલે તે ઉડી શકતા હતા અને સાથે સાથે તે ખૂબ જ બળવાન એટલે કે શક્તિશાળી પણ હતા નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે માતા કહે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે તું સૂઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે આ નરેન્દ્રને જાણવાની ખૂબ જિજ્ઞાસા એટલે તે સવાલો તો કર્યા જ કરે એટલે માતાને પૂછે છે કે હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે તો માતા એને સમજાવી દે છે કે તેમને કેળા બહુ ભાવે ને એટલે કેળાની વાડીમાં રહે અને કહે છે કે ચાલ હવે તું સૂઈ જા સવારે વહેલા ઉઠવાનું છે અને શાળાએ પણ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનો મન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે નરેન્દ્ર સૂવાનો પ્રયત્ન કરે છે એની માતા એને પીઠ પર હાથ પસવારે છે પણ નરેન્દ્રને ઊંઘ આવતી નથી કેમ નરેન્દ્રને ઊંઘાવતી નથી કારણ કે એને પેલા મનમાં હનુમાનજીના જ વિચાર આવે છે એને તો હવે હનુમાનજીને મળવું જ છે એટલે તે હનુમાનજીને મળવાનો મનમાં નક્કી કરી લે છે અને પછી તે સુઈ જાય છે હવે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં જોવા મળતો નથી તો તે ક્યાં જાય છે મિત્રો હા તે કેળાની વાડીમાં બેઠો હોય છે કેમ કારણ કે તેણે હનુમાનજીને મળવું છે એટલા માટે નરેન્દ્ર તો સવાર સવારમાં કેળાની વાડીમાં જાય છે અને કેળાની વાડીમાં બેઠો બેઠો હનુમાનજીની રાહ જુએ છે નરેન્દ્ર કહે આ હનુમાનજી હજી ન આવ્યા હું તો ક્યારનો એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટાચ કરી નાખીશ તમને શું લાગે છે મિત્રો હનુમાન દાદા આવશે નહીં આવે ને હા હનુમાન દાદા કંઈ આવતા હોય એ તો તેની માતાએ તેને આમ જ સમજાવવા માટે કહી દીધું હતું નરેન્દ્ર તો હનુમાનજીની રાહ જોવે છે અને કહે છે કે ન આવે તો એમની સાથે હું કીતા થઈ જઈશ કિત્તા થઈ જઈશ એટલે કે અબોલા થઈ જઈશ તમે પણ વારંવાર તમારા મિત્રો સાથે કિત્તા થઈ જાઓ છો ને હવે તેની માતા તેની સોટતા સોતા વાળીમાં આવી પહોંચે છે અને કહે છે અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે નરેન્દ્રની માતા વાડીમાં આવી પહોંચે છે અને જુએ છે તો નરેન્દ્રના હાથમાં ઘણા બધા કેળા હતા એટલે તે પૂછે છે કે આટલા બધા કેળા કોના માટે તો મિત્રો કહો આ કેળા કોના માટે હશે હમ હનુમાન દાદા માટે બરાબર ને તો નરેન્દ્ર જો શું કહે છે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે છે પણ હનુમાન દાદા તો ન આવ્યા આ નરેન્દ્ર તો માતાની વાત સાચી જ માની ગયો એટલે તે હનુમાનજીના દર્શન કરવા માટે કેળાની વાડીમાં આવે છે પણ હનુમાનજી તો હોતા નથી તે ઘણા બધા કેળા લઈને ઊભો રહે છે હનુમાન દાદા માટે પણ હનુમાનજી તો આવ્યા જ નહીં હવે માતા નરેન્દ્રના માથે હાથ દઈને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ નરેન્દ્ર માતાની આંગળી પકડીને ચાલ માતા તો નરેન્દ્રની માતા ફરી એને માથે હાથ દઈને સમજાવે છે કે બેટા એ તો હનુમાન દાદા રામજીના ભક્ત છે એટલે રામજી એમને કંઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા કહે છે કે તું તો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘરે જઈને હું તને બીજી સરસ વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ આ રીતે માતા નરેન્દ્રને સમજાવે છે અને પછી નરેન્દ્ર પણ માતાની આંગળી પકડીને ચાલતો થાય છે તો સમજાઈ ગયું ને તમને આટલું ઓકે વિદ્યાર્થી મિત્રો તમને આટલા પાથમાં સમજ પડી ગઈ હશે બરાબર હજુ આપણો પાથ અધૂરો છે તો આ અધૂરા પાતની સમજૂતી આપણે હવે પછીના ભાગમાં કરીશું ત્યાં સુધી તમારે આ પાથનું વાંચન કરવાનું રહેશે બરાબર છે અને નરેન્દ્રની જેમ થોડીવાર રમી પણ લેવાનું ઓકે તો ચાલો ફરી મળીશું આવજો